કેમ છો મિત્રો, જય માતાજી. તો આજે આપણે આવી ગયા છીએ સીટીએમ ની અંદર અને અહીંયા ખાવાના છે સાંઈ રેસ્ટોરન્ટની બહુ જ ફેમસ એવી ગુજરાતી થાળી, અને એમાં પણ ફેવરેટ વસ્તુ છે મારી પણ અને અહીંયાની પણ ફેમસ છે. તો ચાલો બતાવો અહીંયા શું મળે છે અને કેવી રીતે છે અને શું પ્રાઇસમાં છે. ચાલો આ લોકેશન સુધી પહોંચવું બહુ જ સરળ છે. તમે મેટ્રોથી બી જઈ શકો છો. નારોલ નરોડાવાળા રસ્તા પર વચ્ચે જ આવે છે, જેથી કરીને તમારે સીટીએમ પાસે શોધવાની જરૂર પણ ના પડે. જે લોકોને પાર્સલ જોયું તો એ લોકોને પણ મળી જશે, અને અહીંયા બેસીને જમવું હોય તો પણ સુવિધા છે, બહુ જ મજાની સુવિધા છે. તો ચાલો આપણે જોઈએ કે એની બનાવટ કેવી છે અને અહીંયાનું કિચન કેવું છે. આમ તો અહીંયા રોજના અલગ અલગ શાકો હોય છે, પણ આજે પનીરનું શાક હતું તો થયું કે તમારી જોડે શેર કરી દઉં. તમે જોઈ શકો છો મારી મસાલા શાકભાજી ગ્રેવી બધી જ વસ્તુ અહીંયા કેવી રીતે છે, જેમાં તમને બધી જગ્યાએ ચોખ્ખાઈ જોવા મળશે. જગ્યા જૂની છે, પણ સાફસફાઈનું ધ્યાન અહીંયા બહુ જ રાખવામાં આવે છે. તમે જોઈ જ શકો છો એ આ જગ્યાની એક ખાસિયત છે કે અહીંયા દરેક વસ્તુ મહિલાઓ દ્વારા જ બનાવવામાં આવે છે, અને મહિલા સશક્તિકરણનું આ ઉત્તમ ઉદાહરણ પર પૂરું પાડે છે કે મહિલાઓ કંઈ પણ કરી શકે છે, જેથી કરીને જ અહીંયાનો ટેસ્ટ એકદમ ઘર જેવો જ આવે છે. રોટલીઓ પણ એકદમ સોફ્ટ સોફ્ટ હોય છે, અને એટલી પટલી પટલી ખાવાની મજા આવે છે, અને કે શું કહેવું. અને બીજી બી બધી જ વસ્તુઓ તમને ઘરના ટેસ્ટ જેવી જ મળે છે, એવું તમને લાગે જ નહીં કે તમે બહાર કશે જમો છો, બસ તમે ઘરે જમો છો એવું જ અહીંયા લાગતું હોય છે. બીજી બાજુ અહીંયા લસણની ચટણી પણ પ્રિપેરેશન થઈ રહી છે, જે બી તમે જોઈ શકો છો, અને ફૂલકાઓ મસ્ત મજાના શેકાઈ રહ્યા છે. અહીંયા ઓર્ડર આવે એ પ્રમાણે જ રોટલીઓ કરવામાં આવે છે, શાકને એવું બધું રેડી હોય છે, બટ ફૂલકાઓ તમારી જોઈએ એ પ્રમાણે મસ્ત ગરમા ગરમ શેકાતા હોય છે. આપણે ઘરે જમતા હોય છે એવી રીતનો જ અહીંયાનો ટેસ્ટ છે, તો એવી રીતે જ અહીંયા મસાલા પણ રાખવામાં આવે છે. તો અહીંયા પનીરના શાકની પ્રિપરેશન પણ ચાલુ જ છે, તો એની અંદર કેપ્સિકમ એડ કરી દેવામાં આવે છે, જેથી કરીને મસ્ત મજાના લીલા લીલા કેપ્સિકમનું ફ્લેવર આવી જાય. તો અહીંયા બધું જ તેલ આ ચટણીની અંદર મસ્ત મજાનું મિક્સ થઈ ગયું છે, અને તેલ પણ ઉપર આવવા લાગે છે, અને સરસ મજાની ટીકી ટમટમથી લસણની ચટણી તૈયાર થઈ ગઈ છે. બીજી બાજુ પનીરના શાકની અંદર મસાલાઓ પણ નાખવામાં આવે છે, જે ધાણા જીરું છે એ નાખી દેવામાં આવ્યું છે, સાથે સાથે વટાણા પણ નાખી દેવામાં આવે છે, કારણ કે મટર પનીર છે. અહીંયા પાર્સલની સુવિધા પણ ઉપલબ્ધ છે, તો પાર્સલ માટે અલગ અલગ ડીશો અને બાઉલ્સ પણ ઉપલબ્ધ છે. અહીંયા તમને ભાખરી પણ મળી જશે, તો ભાખરીની પ્રિપરેશન પણ અહીંયા બહુ જ સારી રીતે થતી હોય છે. તમે જોઈ શકો છો કેવી મસ્ત ઘર જેવી જ ભાખરી છે, અને ત્યારબાદ પનીરના શાકની અંદર પનીર બી જોઈ શકો છો તમે કેટલા બધા પીસીસ છે જે નાખવામાં આવી રહ્યા છે, અને ત્યારબાદ ફૂલ્લી લોડેડ પનીરનું શાક અહીંયા રેડી થઈ જાય છે, અને તેમાં ઉપરથી થોડું ખમણેલું પનીર પણ નાખવામાં આવે છે, જેથી કરીને ટેસ્ટ હજુ પણ સારો સારો મસ્ત મજાનો આવી જાય. ત્યારબાદ પનીરનું શાક હોય અને ક્રીમ ના હોય એવું તો બને જ નહીં, તો અહીંયા ક્રીમ પણ નાખી દેવામાં આવે છે, અને બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લેવામાં આવે છે. સાથે સાથે હું અહીંયાનું તમને મેન્યુ પણ બતાવી દઉં. અહીંયા 40 રૂપિયા 60 રૂપિયા અને 100 રૂપિયાની ડીશ જોવા મળે છે, જે તમને આ રીતનું હોય છે. તો અહીંયા પનીરનું શાક થઈ ગયું છે રેડી, અને હવે હું તમને બીજી બધી જ વસ્તુ એટલે કે બીજા બધા જ શાક દાળ ભાત કઢી જે પણ છે એ પણ તમને બતાવી દઉં. અનલિમિટેડ હોય છે?
આ છે મટર પનીર, મેથી મગની મોગર કઢી, આ મીઠી વાળી હોય છે કે તીખી વાળી? આ ગળી ગળી હોય છે. આ છે મિક્સ શાક છે. આમાં કયા કયા શાકભાજી છે? આમાં છે ફ્લાવર, બટેકા, વટાણા, રવૈયા, પાપડી, મેથી. આ છોલેનું શાક છે. મસાલા ખીચડી છે. ખીચડીમાં બી બદલાતી હોય છે ને કે એક જ ટાઈપ? ના, એક જ ખીચડી હોય છે. મસાલા ખીચડી. મસાલા ખીચડી. આ બટેકા વટાણાનું શાક છે. શાક 4-5 જાતના હોય છે તો જે રીતે જોઈએ એ રીતે આપણે રોજ 4-5 જાતના શાક હોય છે. આ દાળ છે ગુજરાતી. મારી તો આ ફેવરેટ છે, મને તો બહુ જ ભાવે. અને આ ભાત છે. ત્યારબાદ આ કાંદા અને કેરીનો રસ. આમ જોતા જ મોઢામાં પાણી આવી જાય ને એવો ટેન્ટિંગ વાળો કેરીનો રસ છે. સાથે સાથે બીજું શું હોય છે તમારે? બંને ટાઈપની વસ્તુ મળી જાય છે. અને અત્યારે કેરીના રસ ની સિઝન છે, કેરીનો રસ અને બીજું શું હોય છે? છાસ હોય છે. છાસ હોય છે જે બધાને બહુ વારી લાગતી હોય છે, મજા આવતી હોય છે. અને અમુક લોકોનું છાસ વગર તો સવારનું હોય કે બપોરનું હોય કે રાતનું હોય, અમુક લોકોનું જવાનું નથી પડતું. સાથે સાથે દહીં દેવલાની અંદર તમે દહીં અને બીજી બધી વસ્તુ જે ચટણી હોય છે, આલુ પરાઠા, એ બધી વસ્તુ પણ તમને મળી શકતી હોય છે. તો હવે આપણે સીધા પહોંચી જઈએ ટેબલ પર, અને ટેબલ પર આપણી જે બી વસ્તુઓ છે તે બધી પહોંચી જશે. તો આપણે બી પહોંચી અને એ વસ્તુઓ પર ટેબલ પર પણ આવી ચૂક્યા છે. અને ટેબલ પર પહેલાંથી જ આટલી વસ્તુ અહીંયા અવેલેબલ હોય છે, જેમાં મળી જાય છે આપણને અથાણું, જે પણ મસ્ત મજાનું ખાટું હોય છે. ત્યારબાદ કાંદા, મરચાં તળેલા, અને ત્યારબાદ લસણવાળી ચટણી જે તમે બનતા જોઈ, અને ત્યારબાદ મારી ફેવરેટ એટલે કે ઠેઠ ચા, જે મને તો બહુ જ પસંદ છે અને એનો ટેસ્ટ પણ બહુ જ મસ્ત મજાનો હોય છે, તમે જોઈ શકો છો. અને મહારાષ્ટ્રના લોકોને તો ખબર જ હોય છે કે ઠેચા એટલે શું હોય છે અને કેવું મસ્ત મજાનું તીખું તમતમતું મજા આવે છે. તો કે ઝંઝરી તેમ કહે છે મરાઠીઓમાં તો. અને મને તો ફેવરેટ છે, કારણ કે મરચા અને ઠેચા મળે એટલે તો ભગવાન મળ્યા. અને આખા અમદાવાદમાં મારા ખ્યાલ મુજબ ઠેચાની ચટણી તમને કદાચ અહીંયા જોવા મળશે, બીજે કશે પણ જોવા નહીં મળે. અને ડીશ આવે એટલે હું તમને બીજું બધું પણ બતાવું. તો આપણી પ્લેટ આવી ચૂકી છે, જે છે 100 રૂપીઝ નહીં. અને એની સાથે હજી છાસ અને પાપડ પણ બાકી છે, એ પણ આપણે એડ કરી દઈએ. અને અમે તમને કહી દઉં કે મેં ઓર્ડર કર્યો છે અહીંયા ચણાનું શાક, પનીરનું શાક, દાળ અને ભાત, સાથે સાથે સલાટો છે જ, અને મસ્ત રોટ મજાની રોટલી જે ઘરના જેવી જ હોય છે, ઘરની જ યાદ આપે એવી હોય છે, મસ્ત પોચી નરમ. તો ચાલો આપણે હવે છાસ ને બધા આવી જાય એટલે સ્ટાર્ટ કરીએ છીએ. મને કારણ કે વેટ નથી થતું કે આપણું પાપડ અને છાસ પણ આવી ગયા છે. હું તો આ બધું જ ખાવાનું, આવું બધું મળતું હોય ને ત્યાં તો હું વધારે પડતું છું. આ મસ્ત મારું મરચું મીઠું લઈ લીધું. હવે લેવાની આમ રોટલીનો ટુકડો તોડવાનો, શાકમાં ડીપ કરવાનું, અને આ તો રહી ગયું. પછી આ કાંદો લેવાનો, તમે બધા પણ ખાઈ લો, હું પણ ખાઈ લઉં. મજા પડી જાય ને એવું જમવાનું છે. ત્યારબાદ પનીરનું શાક પણ મને એમ જ ખાય એટલે તમને બતાવું કે કેવું છે. એ પણ મસ્ત મજાનું છે. આ છે દાળ, જેમાં નાખેલું છે કોકમ અને મારા ફેવરેટ સિંગના દાણા. તેને પણ આપણે ટેસ્ટ કરી લઈએ. અને મને તો સુરતની લગરની દાળ હોય છે ને એ બહુ જ ભાવતી હોય છે, અને હું તો ખાંડી છું, ખાવા માટે પણ જવાનો મોકો નથી મળતો. અહીંયા જ ખાઈ લઈએ ને મજા પડી જાય. દાળ પણ છે અને મારી ફેવરેટ એટલે કે ઠેચા પણ હું તમને બતાવું. તો એને રોટલી ખાવાની પણ મજા અલગ જ હોય છે. હું તો મારા શાકની જેમ જ ખાઉં છું અહીંયા. અહીંયા શાક ના મળે ને તો ચાલે, પણ ઠેચા જોઈએ એવું છે મારા માટે.
મસ્ત તીખો તમતમ તમ ધુમાડા નીકળી જાય ને એવો ટેસ્ટ હોય છે. શિયાળામાં તો જે ખાવાની મજા આવે ને તો વાત જ નહીં પૂછો. અને આવું તીખું લાગે પછી મજા, એટલે કે છે ને આ ઠંડી ઠંડી ખાટી ખાટી મીઠી છાસ બધે દિખાશ એક જ વારમાં ગાયબ થઈ જાય. અને કેરીનો રસ છે જે સીઝન પૂરતો જ છે, એટલે સીઝનમાં જે મળશે બાકી નહીં મળશે તો એની પણ નોંધ લેવી. તો આપણી જોડે એક ભાઈ છે જે રોજ અહીંયા મીન્સ કે અવારનવાર આવતા જ હોય છે, તો તમને શું વધારે ભાવે છે અહીંયા? પણ બહુ સારી હોય છે, જેમ કે ઘર જેવું જ લાગે છે. જે આપણને એવું લાગે છે કે જે આપણે ઘરે જ ખાઈને ખાવા બેઠા છીએ, આપણને કદી એવું લાગતું નથી કે હોટલમાં કે બહાર ખાવા બેઠા હોય, એવું બિલકુલ અહેસાસ નહીં થતો હોય. મેં પણ એ જ વસ્તુ કીધું ને ભાઈ પણ એ જ કહે છે. ને તમારું કયું ફેવરેટ શાક છે? શાક ઘણા બધા છે, એમાં સૂકી ભાજી છે, છોલે છે, પરિવાર મિક્સ શાક હોય છે, અમુક વાર પનીર પણ આપે છે. અને શાકની ઘણી બધી વેરાયટી છે, એવું નથી એક જ શાક છે, અલગ અલગ હોય છે. જેથી કરીને આપણને એવું નથી લાગતું કે એક જ વસ્તુ મારા પર થઈ જાય છે, એવું પણ નથી લાગતું. અને તમારે રિવ્યુ આપવા હોય 5 માંથી તો 5 માંથી 5 મળે ખરા અહીંયા, કે 5 થી વધારે તમે આપી શકો? ના ના, ચોક્કસ મળે, કેમ ન મળે. થેન્ક યુ. પાંચ થી પણ વધારે, હું પણ પોતે મને બી ટેસ્ટ બહુ જ ગમે, એટલે હું પણ કેવું છું કે 5 થી વધારે. અને મારું ફેવરેટ તો ઠેચા હોય, તો તમે ઠેચા ટ્રાય કરો છો કે નહીં? મજા આવે ને ખાવાની. તો જો ઠેચા બી મળશે એટલે જો લોકો બી ટ્રાય કરવા માંગતા હોય તો ઠેચા બી ટ્રાય કરી શકે છે. તો હવે આપણે આગળ વધીએ અને આપણે પણ ખાઈએ પાછું, મીન્સ કે પૂર્ણાહુતિ તરફ જઈએ. ચલો ને, અહીંયા આ બહુ જ મસ્ત મજાનું બનાવેલું હતું કે બનતા કેટલા દિવસો લાગે છે અને આપણે એક જ મિનિટમાં એને ફેંકી દઈએ છીએ, તો એના પર મસ્ત મજાની આ ફ્રેમિંગ કરીને રાખેલી હતી. તો તમે લોકો પણ વિચારજો અને આને વધારેથી વધારે થાય તો શેર કરજો. અને વિડીયોનો અંત પણ કરવાનો ટાઈમ આવી ગયો છે. અને રિવ્યુ બધી જ વસ્તુ, ફૂડથી માંડીને બધી જ વસ્તુ બહુ જ મસ્ત હતી અને બહુ જ મજા આવ્યું હતું. તમે બધા પણ જલ્દી ટ્રાય કરજો અને હા, મને કમેન્ટ કરીને કહેવાનું ના ભૂલતા. મળીએ બીજા વિડીયોમાં, ત્યાં સુધી જોતા રહો.